દિલ્હીમાં થયેલી હિંસામાં જાહેરમાં બંદૂક લઈને ફાયરિંગ કરાયેલા મોહમ્મદ સારૂકની દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે ઉત્તર પ્રદેશના બરેલીમાંથી ધરપકડ કરી છે સારૂક કે 24 ફેબ્રુઆરીએ જાફરાબાદમાં પોલીસ જવાન પર પિસ્તોલ તાકી હતી અને આઠ વાર ફાયરિંગ કર્યું હતું સારૂક છેલ્લા 8 દિવસોથી ફરાર હતો ક્રાઈમ બ્રાન્ચને સારૂક બરેલીમાં છુપાયો હોવાની બાતમી મળી હતી આ અંગે દિલ્હી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની દસ ટીમ તેની શોધખોળમાં લાગી ગઈ હતી પ્રાપ્ત વિગત અનુસાર શાહરૂખ ફાયરિંગ બાદ પાણીપત કેરાના અમરોહા જેવા અલગ અલગ શહેરોમાં અલગ અલગ શહેરોમાં છુપાતો ફરતો હતો દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં સુડતાલીસ લોકોના મોત થયા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાહરૂખના પિતા સાબિર રાણાએ દિલ્હી હિંસા બાદ તેને રોકાવવા માટે પહેલાં બરેલી અને પછી શામલીમાં વ્યવસ્થા કરાવી હતી શાહરૂખને તેના પિતાએ બે સાથીઓની મદદથી બરેલી મોકલ્યો હતો ત્યાં તે લગભગ ચાર પાંચ દિવસ રોકાયો હતો પછી શામલીમાં શિફ્ટ થઈ ગયો હતો દિલ્હી પોલીસે શામલીમાં જ તેની ધરપકડ કરી હતી જો કે બરેલી અને મેરઠ પોલીસે જણાવ્યું હતું કે શાહરૂખની ધરપકડ વિશે સ્થાનિક પોલીસને કોઈ જાણ નથી સરફરાજ શેખ સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગની સુરત